समाचारों हवे विस्तार थी जोईए। अल्पेश ठाकोरे खेडूतोने टेकाना भाव मळी रहे ते माटे बंधनुं एलानने टेको आप्यो हतो। दूधबंदी मामले आ निवेदन सामे आवी रह्युं हतुं। खास करीने अल्पेश ठाकोरनुं जे आखुं निवेदन हतुं ते मुजब खेडूतोने ज्यां सुधी टेकाना भाव नहीं मळे त्यां सुधी खेडूतोए दूध डेरी में न भरवा माटे अपील अल्पेश ठाकोर द्वारा करवामां आवी हती अने तेना मामले ज दूध डेरी में नहीं भरवानी विनंती एक करवामां आवी हती। तेना मामले दूध उत्पादकों में अत्यारे चिंतानो माहौल। पशुपालकोए दूधना पूरता भाव न मळता दूध रोको आंदोलन शस्त्र अत्यारे उगाम्युं छे। त्यारे ओबीसी एकता मंचना प्रमुख अल्पेश ठाकोरे दूधबंदी मामले निवेदन आप्युं छे। महत्वपूर्ण छे के दूध मंडळीना चेरमेनोने समजावीशुं अने साथे ज आज रातथी दूधना तमाम टेन्करो बंध करवानी पण एक वात हती। डेरीओमां दूधनुं वितरण बंध करवामां आवशे त्यारे डेरीओनो घेरावो पण करवामां आवशे तेवी चीमकी पण उच्चारवामां आवी हती। डेरीओमां दूधनुं वितरण बंध कराशे, डेरीओनो घेराव कराशे। पशुपालकोने टेकाना भाव नथी मळी रह्या अने तेना कारणे ज अल्पेश ठाकोरे कह्युं छे के तमाम जे पशुपालको छे तेओए दूध डेरीओमां न भरवुं। बीटीवी संवाददाता मयूर मेवाड़ा जोड़ाई गया है आ विषय पर माहिती साथे। मयूर, जे रीते अत्यारे अल्पेश ठाकोरे चीमकी उच्चारी छे, एक तरफ पशुपालकोने जे पोताना भाव नथी मळी रह्या, जे खेडूतोने टेकाना भाव नथी मळ्या, तेना कारणे कदाच अल्पेश ठाकोरे आ प्रकारनी चीमकी आपी छे। शुं कहेवुं छे तेओनुं अने केवा प्रकारनुं आंदोलन तेओ करी रह्या छे? જે ચોક્કસથી સંજીવની વાત કરીએ તો જે પ્રકારે ખેડૂતોને જે દેવું માફ કરવાની વાત છે તે આંદોલન સાથે જે અલ્પેશ ઠાકોર આગળ નીકળ્યા છે, ત્યારે આજે બે દિવસ જે દૂધનું વેચાણ બંધ કરવા બાબતે અલ્પેશ ઠાકોરે એલાન કરેલું હતું, ત્યારે આજે સવારથી જો અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં જે દૂધનું વેચાણ થતું દેખવા મળ્યું હતું, પરંતુ જયારે અલ્પેશ ઠાકોર જોડે આ મુદ્દે વાત કરવામાં આવી તો અલ્પેશ ઠાકોરનું સ્પષ્ટ કહેવું હતું કે જયારે તમામ ડેરીવાળાઓને ખ્યાલ હતો કે આ બંધનું એલાન આપવામાં આવ્યું છે તેને લઈને અગાઉથી જે મોટો સ્ટોક જે ડેરીઓમાં કરી દેવામાં આવ્યો હતો અને તે જે સ્ટોક કરવામાં આવ્યો છે તેનું અત્યારે વેચાણ ચાલી રહ્યું છે। ગામડાઓની અંદર દૂધના વેચાણ અત્યારે બંધ કરી દેવામાં આવે છે। જે લોકો દૂધનું જે વેચાણ કરવા વાળા છે તે લોકોએ બી સ્વેચ્છાએ જે આ બાબતે બંધ રાખેલું છે। હાલમાં આપણી જે અલ્પેશ ઠાકોર જોડાયેલા છે આપણે તેમની જોડે જ વાત કરીશું। અલ્પેશભાઈ, ખાસ વાત કરીએ તો જે પ્રકારે બે દિવસ માટે દૂધના વેચાણ જે બંધ કરવા બાબતે એલાન કરવામાં આવ્યું હતું, કેવો પ્રતિસાદ સમગ્ર ગુજરાતમાંથી મળી રહ્યો છે? ખાસ અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં દૂધનું વેચાણ થતું જોવા મળ્યું છે, તો કેવો કાર્યક્રમ તમારો રહેશે હવે? જો અમારો કાર્યક્રમ છે ગુજરાતના ગામડાઓમાંથી દૂધનો સપ્લાય બંધ કરી દઈશું, જે આજ સવારથી જ બંધ કરી દેવામાં આવ્યો છે। ડેરીઓમાં દૂધ ભરવામાં નથી આવ્યું। ગુજરાતના 10,000થી વધારે ગામડાઓમાં લોકોએ સ્વેચ્છાએ ડેરીઓ બંધ કરી છે, કોઈએ સ્વેચ્છાએ દૂધ નથી ભર્યું, એટલે ખેડૂતો આજે દૂધ પશુપાલકોને ખેડૂતોએ દૂધ બંધ કર્યું છે। આના પ્રત્યેકજ આજે સાંજ પછી અને કાલે મળવાના ચાલુ થશે। અમારો પ્રયત્ન એ છે કે સરકાર આ ખેડૂતોનું દેવું માફ કરે એના માટે અમે કટિબદ્ધતાથી નીકળ્યા છીએ અને એના પરિણામ કાલે મળશે। પરંતુ ગુજરાતની અંદર એક બીજી પણ વાત લોકોને, શહેરી વિસ્તારના લોકોને દોરવા માંગુ છું કે કદાચ ગુજરાતમાં કોઈને ખબર નથી, ગુજરાતમાં નકલી દૂધની ફેક્ટરીઓ ચાલે છે અને નકલી દૂધ ગુજરાતના શહેરી વિસ્તારમાં રહેતા લોકો પીવે છે। જો ગામડાઓ સાચું દૂધ આપવાનું બંધ કરી દેશે તો પછી નકલી દૂધ તમે પી રહ્યા છો તમને ખબર નહીં પડે। એટલે અત્યારે જે ચાલી રહ્યું છે બફર સ્ટોક છે, બફર સ્ટોક બે દિવસ ચાલે એટલો હોય છે, પરંતુ આજે 10,000થી વધારે ગામડાઓમાં દૂધ બંધ થયું છે। પશુપાલકો બધા જોડાયા છે, માલધારીઓ જોડાયા છે, ખેડૂતો જોડાયા છે અને આજ રાતથી અમે ટેન્કરો રોકવાનું પણ ચાલુ કરીશું। ખાસ વાત કરીએ તો તમે જે પ્રકારે વાત કરી કે શહેરની અંદર નકલી દૂધના જે ફેક્ટરીઓ ચાલે છે, કઈ કઈ જગ્યાએ આ ફેક્ટરીઓ ચાલે છે અને કોના દ્વારા આ ચલાવવામાં આવે છે? આપણે કીધું અમદાવાદ જિલ્લાની એક જખવાડાની અંદર અમને રિપોર્ટ મળેલો જિલ્લા 6 મહિના પહેલા, એટલે નકલી દૂધ એક એવું દૂધ બને છે કે કોઈને ખબર જ ના પડે, નકલી દૂધ કરતા અસલી દૂધ કરતા નકલી દૂધના ફેટ વધારે આવે એવા પ્રકારની નકલી દૂધની ફેક્ટરીઓ ચાલે છે અને એમાં મોટી મોટી આ ડેરીઓના માલિકોને ખબર છે, એના ચેરમેનોને ખબર છે। ખબર નહીં કેમ એ લોકો બધો રસ નથી લેતા, શું ગુજરાતની આવનારી પેઢીને આવું દૂધ પીવરાઈશું આપણે? એટલે તમામ સરકારને ખબર છે, એટલે સરકાર આની સામે પગલાં લે, ખેડૂતોના દેવા માફ કરે અને આ નકલી દૂધની ફેક્ટરીઓ બંધ કરવામાં આવે, નહીંતર આવનારા સમયની અંદર મને નથી લાગતું કે યોગ્ય સશક્ત બાળકો આ દૂધ પીએ અને સશક્ત બાળકો આવી શકે। ખાસ અલ્પેશભાઈ વાત કરીએ તો જે પ્રકારે જે ચેરમેનો છે, જે બનાસ ડેરી છે કે સમૂલ ડેરી, ચેરમેનોને તમે શું કહેવા માંગશો? જો સુમૂલ ડેરી હોય, મધુર ડેરી હોય, બનાસ ડેરી હોય, અમૂલ ડેરી હોય, આ બધા ચેરમેનો, એમાં સવિશેષ વાત કરું તો બનાસકાંઠા ડેરીના ચેરમેન છે શંકરભાઈ ચૌધરી, અમૂલ ડેરીના રામસિંહભાઈ પરમાર,
आ बधा राजकीय आगेवानो छे, चालू धारासभ्य छे अने શંકરભાઈ તો મંત્રી છે, એમને જવાબ આપવો પડે. ડેરીઓ ચાલુ રાખવા માટે જે પ્રકારે બે દિવસથી એક એક દેખાઈ રહ્યા धमकी आप रहा है कि डेरी चालू राखो नहींतर तमारी डेरी बंद कराई दईसू. एटले एक प्रकार राजकीय जे दबाण लाई रहा है तो ये दबाण दूध बंद ऐलान कर हालाती पहुंचे एना शू कहो? नहीं जो हूँ शहर विनती करू चु कदा तमने लगे कि અલ્પેશ ઠાકોર दूध बंदी के हाँ अपना बाड़क ने तकलीफ पड़ से त्याग बलिदान की भावना शीखवाड़ो विनती करू चु कि आ गरीब खेडूत आपनी पास क्या कहीं नहीं मांग्यू हमेशा शाकभाजी दूध अनाज बधुज आप पहली बार खेडूत पोताना हक माटे आपनी जोड़े एक मांगणी करी रह्या छे कि अमारा माटे बे दिवस दूध बंद करो. अने आ पुण्यनु काम छे, आ गरीब खेडूतो लाखों खेडूतोना घरनी अंदर करोड़ो बाळकोने एक नवी दिवाळी जेवो उदास नवा आशा साथे ए लोको आपनी पासे अपेक्षा राखी रह्या छे. एटले लोकोने विनंती करू छुं बे दिवस दूध नहीं पीवो, बे दिवस चा नहीं पीवो तो कई नहीं थाय, पण आपना बे दिवस दूध ने चा नहीं पीवाथी लाखों गरीब खेडूतोना घरमां नवो उदास आवशे. खास बात करिए અલ્પેશ ભાઈ, આ બે દિવસની અંદર હજી જો દૂધનું વેચાણ થતું દેખવા મળશે ક્યાંય તો તમારા તરફથી કેવો કાર્યક્રમ અપાશે? તદુપરાંત જે ડેરીઓ છે તેને જો આગામી દિવસમાં આવતીકાલે બંધ કરવા માટે જવાશે ખરી? નહીં, અમને કે તમે તો મુખ્ય ડેરીઓનો ઘેરાવ કરવાના છીએ. નાની ડેરીઓ પર જો કોઈ બફરસ્ટોક રાખ્યો અને વિતરણ થતું હોય અમને એની સામેનો વાંધો નથી. અમે કોઈ ગુંડાગર્દી કે એવી વાત નથી. અમારી વાત એવી છે કે મોટી ડેરીઓ જે છે એ મોટી ડેરીઓનો ઘેરાવ કરીશું અને ગામડાઓમાં જે નાની ડેરીઓ છે ત્યાંથી તો સ્વેચ્છાએ લોકો દૂધ નથી ભરતા, તો એમની જોડે જવાબ માંગશું કે જો અમે ગામડામાંથી દૂધ નથી ભરતા તો પછી આ કયું દૂધ તમે સપ્લાય કરી રહ્યા છો, એનો જવાબ પણ અમે માંગીશું. તો બિલકુલ સંજીવની, અલ્પેશ ઠાકોરનું ખાસ કહેવું છે કે અલ્પેશ ઠાકોરનું ખાસ કહેવું છે કે તેમને જે મોટી મોટી જે ડેરીઓ છે, બનાસ ડેરી, મધુર ડેરી, સમૂલ ડેરી, આવી જે મોટી ડેરીઓ છે તે લોકોના ચેરમેનોને બી જે કહેવાય કે કહેવામાં આવ્યું છે કે આ જે દૂધનું વેચાણ છે તે બે દિવસ માટે બંધ કરવામાં આવે. જો આ વેચાણ બંધ નહીં કરાય તો આજ રાતથી જે ટેન્કરો છે તે બી રોકવામાં આવશે. તદઉપરાંત શંકર ચોકડી ચૌધરી જેઠા ભરવાડ ને તમામ લોકોને જે એક અલ્ટિમેશન બી આપવામાં આવ્યું છે, ચીમકી બી આપવામાં આવી છે કે તે લોકો જે લોકોને દબાણથી અને જે ધમકાવીને જે ડેરીઓ ચાલુ રાખવાનું કહે છે તે બંધ નહીં કરવામાં આવે તો આગામી સમયમાં તે લોકો માટે જોવાનું રહેશે. મયુર, માહિતી માટે આપનો આભાર. તો આપને જણાવી દઈએ, પશુપાલકોને દૂધના પૂરતા ભાવ ન મળતા દૂધ રોકો આંદોલનનું શસ્ત્ર અત્યારે ઉગામવામાં આવ્યું છે. ઓબીસી એકતા મંચના પ્રમુખ અલ્પેશ ઠાકોરે આ શસ્ત્ર ઉગામ્યું છે અને ગામડેથી એટલે કે અંતરિયાળ વિસ્તારોમાંથી જે દૂધ શહેરોમાં આવે છે આ શહેરોમાં આવતા દૂધ પર તેઓએ રોક લગાવી છે. આજ રાતથી દૂધના તમામ ટેન્કરો બંધ થઈ જશે અને જે ડેરીઓએ દૂધનો ભરાવો કરી રાખ્યો છે આ તમામ ડેરીઓનો ઘેરાવો કરવાની પણ ચીમકી અલ્પેશ ઠાકોર દ્વારા ઉચ્ચારવામાં આવી છે.